ઈશ્વ પ્રાકૃતિક ફાર્મ, ગામ ચરખા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. આપ જોઈ રહ્યા છો, ચણાની ફરિયાદ એવી હતી કે ચણાની અંદર પીળીઓ આવી ગયો છે. પરંતુ પ્રાકૃતિક ખેતી જે 4 વર્ષની આપણે કરી છે, આપ જોઈ શકો છો, કોઈ પણ પ્રકારનો છોડ પીળો નથી પડતો અને ફૂલ અવસ્થા પણ તમે જોવો છો. કહેવાનો મતલબ એવો છે કે પ્રાકૃતિક ખેતીથી કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી, કોઈ ડાઘ નથી. વચ્ચે આપણે મિત્ર જીવાતને બેસવા માટે આપણે મકાઈ નાખેલી છે ચણાની અંદર. એની બાજુમાં આપણે પ્રાકૃતિક ખેતીમાં 496 નંબર એ ઘઉં વાવેલા છે. એની અંદર પણ આજે ચણા અને સાથે સાથે આપણે ધાણા નાખેલા હતા. એટલે અહીંયા તમે જોઈ શકો છો, કોઈ પણ પ્રકારની દવા વગર અહીંયા ઘઉં એ જોઈ રહ્યા છો. ઘણાને એવું છે લસણમાં બી એના પાંદડા પીળા પડી જાય છે, પણ એવું કશું આપણે થતું નથી. કે પ્રાકૃતિક ખેતીથી જે કામ કરેલું છે એટલે એની 100% અસર. બસ હવે આની તૈયારી છે. 25 દિવસ ઓલરેડી બીજવાણું એના થઈ ગયા છે. તમે જોશો જમીનમાં પણ તવડા પડી ગયા છે. કહેવાનો મતલબ એવો છે કે પ્રાકૃતિક ખેતી જ એ બેસ્ટ છે. અને એ પાછી સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ અહીંયા તમે જોઈ શકો છો. ફ્લાવર વાવેલું હતું, ખાલી ઘર પૂરતું જ છે, કોઈ પણ પ્રકારનો ડાઘ આવતો નથી. અને આપણે જે વરિયાળીનું પણ તૈયાર કરેલું હતું, વરિયાળી પણ છેક સુધી છે. અહીંયા આપણે પણ આગળ વિડીયો બનાવેલા જ છે. મરચી સાથે તુવેર પણ અહીંયા હવે તૈયારી છે પાકવાની. આપ જોઈ શકો છો તુવેરની નીચે છોડ છે, છતાં પણ એટલો જ ગ્રોથ છે એનો. બરાબર, કહેવાનો તાત્પર્ય એ છે કે પ્રાકૃતિક ખેતી જ આજના સમય માટે એક અવકાશ છે. અને ટૂંક સમયમાં પણ પ્રધાનમંત્રી 16 તારીખે એ પ્રાકૃતિક ખેતી એટલે 0 બજેટની પણ જાહેરાત કરવાના છે. તો સૌ મિત્રો એમને નિહાળજો. જય ગૌ માતા. ઈશ્વર પ્રાકૃતિક ફાર્મ, ગામ ચરખા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી.